नमस्कार विद्यार्थी मित्रों, आज आप धोरण 8 सामाजिक विज्ञान विषय की अंदर पाठ नंबर 2 अगाउ आप शुरुआत करी थी। आज आप अलग अलग प्रदूषण जो जोया था कई वक्त, एना सीवाय हवे आगलू प्रदूषण आप जोवानु छे कि पर्यावरण घटक प्रदूषण की अंदर कया कया प्रदूषणों जवाबदार, कया कया प्रदूषणों अपना द्वारा फैलाय छे, उद्योगों द्वारा फैलाय छे, ये तमामे तमाम आप जोवानु छे। मित्रों, आज आप प्रदूषण से हवा प्रदूषण तमामे जोयुं छे, हवा नी अंदर साना कारणे प्रदूषण फैलाय छे, कई रीते प्रदूषण फैलाय छे, ए तमामे तमाम आपणे आज जोवानुं छे। बे प्रदूषण आज भणवाना, एक हवा प्रदूषण अने भूमि प्रदूषण। आ लेक्चर नी अंदर के हवा प्रदूषण कई रीते फैलाय छे, कई रीते अटकाववा माटे उपाय करवा, भूमि प्रदूषण कई रीते फैलाय छे अने अटकाववा माटे शुं प्रयत्न करवो, आ तमामे तमाम आगळनी पेढ़ी माटे पण जवाबदार छे, आजना युग माटे पण जवाबदार आ पर्यावरण प्रदूषण रहेशे। तो पहेलुं जोईए हवानुं प्रदूषण। तो शहेरो अने ग्राम्य विस्तारोमां चोक्कस प्रकारना उद्योगो विकास पाम्या। तो तमने खबर छे, उद्योगो तो विकास थवाना छे अने थाय पण छे, एनी साथे साथे जेटला उद्योगो विकास थाय छे एनी साथे साथे प्रदूषणनो पण घटाडो थाय एवुं परिबळ जवाबदार रहेवुं जोईए। पण उद्योगो शुं करे, पोतानी रीते उत्पादन शुरुआत राखे छे, ए उत्पादन शुरुआत राखता राखता जे अमारी केमिकल युक्त पाणी होय, रसायण होय, ए छोड़ी दे। प्लस जे धुमाड़ाओ छे ए हवानी अंदर भळे, एना कारणे एसिड वरसाद आवा बधा थवाना पण प्रॉब्लम रहे, कमोसमी वरसाद, आ बधुं हवानी अंदर जे प्रदूषण भळे छे एनाथी आ जवाबदार निवडतुं होय। तो उद्योगोमांथी छोड़वामां आवतो गेस, धुमाड़ो हवामां भळता हवानुं प्रदूषण थाय। मित्रों, हवानुं प्रदूषण कई रीते थाय? तो उद्योगों माथी जी गैस, धुमाड़ो अने जे हवा छोड़वामां आवे छे रासायणिक, ए हवा भरता हवानी अंदर आ हवानुं प्रदूषण थशे। एनी साथे खनिज तेलनो उपयोग वधी गयो छे। हवे खनिज तेलनो उपयोग तमे जोयो छे वाहनोनी अंदर, पेट्रोल, डीजल, केरोसिन घणो बधो उपयोग थवा लाग्यो, अने एना हेतुथी शुं थाय छे कि धुमाડાઓ धीरे धीरे, कोई एंजीन वीक હોય તો એમાંથી પેટ્રોલ ડીઝલનો જે ધુમાડો હોય એ હવાની અંદર ભળશે, અને હવાની અંદર જે વાયુ હશે એની વધઘટ થશે, અને એ વાયુઓની વધઘટ થતાં જેનું પ્રદૂષણ જે સમતુલા છે એ જળવાશે નહીં, આવા બધા તમામે તમામ પ્રયત્નો એ રહેશે। તો એના સાથે પેટ્રોલ ડીઝલથી ચાલતા વાહનો હવાનો ધુમાડો, વાયુઓ જેવા કે નાઇટ્રોજન, નાઇટ્રિક ઓક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, બેન્ઝોરિયમ અને કાર્બન ડાયોક્સાઇડ ભળવે। હવે આ તમામે તમામ વાયુઓની વધઘટના કારણે આ ધુમાડામાંથી જે વાયુઓ ઉત્પન્ન થશે એ હવાની અંદર ભળશે, અને એ હવાની અંદર ભળતા જે હવાનું જે સમતુલા છે, વાતાવરણની સમતુલા છે, એ આખી ખોરવાઈ જશે, અને એ ખોરવાવાના કારણે ઘણી બધી પરિસ્થિતિ ઊભી થાય। ત્યારબાદ જંગલો કાપવાથી હવે બીજું મનુષ્ય શું કરવા લાગ્યું? હવાનું પ્રદૂષણ બીજું સાના કારણે વધવા લાગ્યું, કેમ કે મનુષ્ય પોતાના હિત માટે ઘણા બધા પ્રયત્નો કરે, એ પ્રયત્નો સાથે સાથે એ હવાના પ્રદૂષણને પણ નુકસાન કરે છે। તો જંગલો કાપવાથી પ્રદૂષણ વધી રહ્યું, હવામાં ધૂળના રજકણો ઉડી અને ભળે છે। હવે જંગલો કાપવા લાગ્યા તો શું થયું? જંગલોની અંદર હવા શુદ્ધ મળી રહેતી, વૃક્ષોના અવર જવરના કારણે ધૂળના રજકણો ઓછા ઉડતા, હવે જંગલો ઓછા થઈ ગયા, વૃક્ષો ઓછા થઈ ગયા, એના કારણે જે હવા આવશે એ હવાના કારણે જે રજકણો હશે એ રજકણો વાતાવરણની અંદર ભળશે, હવાની અંદર ભળશે, અને એના કારણે જે હવા જે શુદ્ધ છે એને પણ દૂષિત કરશે। તો આવી ઘણી બધી પરિસ્થિતિના કારણે આ હવાનું પ્રદૂષણ આજે થઈ રહ્યું છે। વૃક્ષો ઓછા થવાથી ઝેરી વાયુ CO2નું પ્રમાણ વધવા લાગ્યું, અને ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યા ઊભી થઈ। મિત્રો, વિચારજો, આ ઘણી બધી પરિસ્થિતિ જે CO2નું પ્રમાણ વાતાવરણની અંદર વધવા લાગ્યું, કેમ કે વૃક્ષો ઓછા થયા, વૃક્ષો કાપવા લાગ્યા, અને એ પરિસ્થિતિ સાથે ગ્લોબલ વોર્મિંગ જેવી પરિસ્થિતિ જે હતી, એટલે કે એસિડ વરસાદ, કમોસમી વરસાદ, કોઈ કારણે એવો વરસાદ પડે તો એના વૃક્ષોના પાંદડા એ કોઈ નાશ પામી જાય, એટલે કે પડી જતા હોય, કોઈ વૃક્ષો વિકાસ ના કરી શકે, આ તમામે તમામ પરિસ્થિતિ એ આના કારણે નુકસાન થવા લાગી। જીવજંતુઓ પણ ઘણીવાર વરસાદના કારણે નાશ પામે છે, કેમ કે એવો એસિડ વરસાદ પડ્યો તો એના કારણે જીવજંતુઓ, વૃક્ષો, આ તમામે તમામ નાશ થવાને પ્રયત્ન રહે છે। આ તમામે તમામ હવાને કારણે આ જે વાયુઓ ભળે છે એ વાયુના કારણે, વાતાવરણની અંદર ભળવાના કારણે આ વરસાદની પરિસ્થિતિ ઉદ્ભવતી હોય। ત્યારબાદ એનાથી કઈ કઈ બીમારીઓ લોકોને વેઠવી પડે છે? તો ફેફસાની બીમારી, દમ, હાંફણ,
જેવા રોગો આ ધૂળના રજકણોથી શરદી ઉધરસ ખાંસી. હવે બીજું ધૂળના રજકણો વાતાવરણની અંદર પડશે એના કે શરદી ઉધરસ ખાંસી, કેમ કે જે શ્વાસ લેવાની પ્રક્રિયા છે એની અંદર આગળ જે ધૂળના રજકણો ઉડતા હશે એ રજકણો જ્યારે શ્વાસની અંદર થશે ત્યારે શરદી ઉધરસ ખાંસી આ તમામે તમામ પ્રયત્નો થશે અને આ તમામે તમામ આજે આપણે હવાના પ્રદૂષણથી ભોગવીએ છીએ. ત્યારબાદ હવાના પ્રદૂષણથી ગરમી વધી રહી છે. હવે બીજું શું થાય, વૃક્ષો ઓછા થયા એના કારણે જે ગરમી ઓછી થવાની હતી એની જગ્યાએ ગરમી વધવા લાગી અને એ ગરમી વધવા લાગી એ પણ આ વૃક્ષો ઓછા થવાના કારણે હવાની અંદર જે સમતુલા જળવાવી જોઈએ જળવાય નહીં, ઠંડક જળવાય નહીં, તો એના કારણે ગરમી વધુ વધવા લાગી અને વાયુઓ ભળતા એસિડ વરસાદ થાય છે. હવે વાયુઓ આપણે જે આગળ જોયા કાર્બન મોનોક્સાઇડ ડાયોક્સાઇડ આ તમામે તમામ જે જોયા એ વાયુઓ હવાની અંદર ભળશે, વાતાવરણની અંદર ભળશે, એના કારણે જે વરસાદ આવશે એ કેવો આવશે, એસિડ વરસાદ આવશે અને એના કારણે પ્રાણી પક્ષીઓ આ તમામ વનસ્પતિને તમામને નુકસાન કરશે. તો આવી પરિસ્થિતિ આ હવાના પ્રદૂષણથી ઊભી થતી હોય છે. હવે એના જવાબદાર રીતે શું કરવું જોઈએ, તો વનસ્પતિ અને પ્રાણીઓને ખૂબ જ મોટું નુકસાન થાય છે, ઉદ્યોગો માટે કડક નિયંત્રણો ચુસ્ત બનાવવા જોઈએ. હવે આના માટે કરવું શું પડશે, આ વાયુ પ્રદૂષણ ઘટાડવા માટે કયું જવાબદાર હવાના પ્રદૂષણ માટે રહીશું, તેના માટે એક તો કડક નિયંત્રણ રાખવું જોઈએ, એટલે કે ઉદ્યોગો માટે કડક નિયંત્રણ કે જરૂરિયાત મુજબનો જ ઉપયોગ કરે, દૂષિત વાયુઓ ઊંચા દબાણ સુધી છોડી શકે, ઊંચે અને અમુક ઊંચાઈ સુધી છોડે, પાણી દૂષિત છોડી ના શકે, આવા અમુક અમુક નિયંત્રણો ઉદ્યોગો ઉપર રાખવા પડશે તો જ હવાનું પ્રદૂષણ ઓછું થશે. બીજું ધુમાડાઓ ઝેરી ગેસ ફિલ્ટર થાય તેવા સાધનો વિકસાવવા જોઈએ. હવે ધુમાડાઓ એ ઝેરી જે છે એનો નાશ થઈ અને બાકીનો ધુમાડો જે વાતાવરણની અંદર ભળે એવી પરિસ્થિતિ પણ ઊભા કરવા પડશે, એવા ફિલ્ટરો વિકસાવવા પડશે તો જ આ જવાબદાર નીવડી શકશે. ત્યારબાદ પર્યાવરણ જાગૃતિના અભિયાનો ચલાવવા. બીજું શું કરવું પડશે, પર્યાવરણ જાગૃતિ એટલે કે પર્યાવરણની અંદર જાગૃતિ લાવવા માટે, પર્યાવરણ જવાબદાર રહેવા માટે એના માટે પણ એમને આવા અભિયાનો ચલાવવા પડશે વ્યક્તિઓ સુધી અને એ પણ ખૂબ જ પરિબળ નીવડશે. એ સાથે સાથે એના પેટ્રોલ ડીઝલને જરૂર પડતો જ ઉપયોગ કરવો. હવે પેટ્રોલ ડીઝલ એનો જરૂરિયાત પૂરતો જ ઉપયોગ થાય, ઓછા પ્રમાણમાં ઉપયોગ થાય, જેટલી જરૂર હોય એટલો જ ઉપયોગ થાય અને એના કારણે પણ હવાનું પ્રદૂષણ ઓછું કરી શકાશે. બીજું પ્રદૂષણ મુક્ત સીએનજી અને પીએનજીનો ઉપયોગ કરવો. હવે પ્રદૂષણ મુક્ત જે ગેસથી ચાલતા વાહનો છે એ પ્રદૂષણ ઓછા પ્રમાણમાં કરે છે, એવા સાધનોનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરવો અને એ સાથે સાથે એવા સાધનોનો વધુ પ્રમાણમાં ઉપયોગ થશે તો ગેસ ધુમાડાઓ જે છે ધુમાડાઓ જે વાતાવરણની અંદર ભળે છે ઓછા પ્રમાણમાં થવા લાગશે, આવું પણ કરવું પડશે. વાહનો પીયુસીનો કડક અમલ કરાવવો જોઈએ. હવે વાહનો માટે પીયુસીનો જે કડક અમલ કરાવવો જોઈએ તો એના કારણે પણ પ્રદૂષણ ઓછું થશે, કેમ કે જે વાહનો ખરાબ છે ખરાબ હાલતમાં છે એ પ્રદૂષણ વધુ પ્રમાણમાં ફેલાવે છે, એના ઉપર પણ કડક નિયંત્રણ રાખવું પડશે તો જ એ પીયુસીના નિયમો કડક રાખી અને સારા એવા પ્રમાણમાં જવાબદાર નીવડી શકશે અને પ્રદૂષણ ઓછું કરી શકીશું. આ તમામે તમામ જે છેલ્લે આપણે ઉપાયો જોયા કે આવા ઉપાયોથી હવાનું પ્રદૂષણ ઘટાડી શકાય અને શાના કારણે હવાનું પ્રદૂષણ ફેલાય છે એ પણ આપણે આજે જોયું. હવે બીજું પ્રદૂષણ આપણું છે ભૂમિ પ્રદૂષણ. જમીનની અંદર કઈ રીતે પ્રદૂષણ ફેલાય છે આપણે ઘણા બધા જોઈએ છીએ, છતાં બી આપણે જતું કરીએ છીએ, પણ એ ભૂમિ પ્રદૂષણ કઈ રીતે ફેલાય છે તો એને જોઈએ તો સહેલાઈથી નજરે પડે તેમ નથી, છતાં આજે વિકસતા વિશ્વમાં ભૂમિ પ્રદૂષણ છે. હવે સહેલાઈથી નજરે પડે એવું નથી, તમને ખબર હશે તમામે તમામ વ્યક્તિઓ જે જરૂરી વસ્તુ હોય એનો ઉપયોગ કરતા હોય, પણ એની સાથે સાથે એ ભૂમિ પ્રદૂષણને કેટલું નુકસાન કરે છે એ જવાબદાર આપણે વેઠવી પડશે. તો એ જોઈએ તો ઉદ્યોગો અને ગટર લાઈનના પાણી ખુલ્લી જમીન પર છોડી દેતા જમીન બગડે છે. હવે ઉદ્યોગોના પાણી તમે જોયા છે, ઉદ્યોગોની અંદર જે રાસાયણિક પ્રક્રિયાથી એનો જે માલ ઉત્પન્ન કરવા માટે જે રાસાયણિક પ્રક્રિયાથી જે કેમિકલો વાપરવામાં આવે છે અને જે એ માલ ઉત્પાદન માટે જે પાણી વપરાય છે એ પાછું જે રિસાયકલ થઈ અને એ પાણી જે છોડવામાં આવે છે જેનો સાફ સફાઈ થઈ અને એ પાણી જ્યારે નદી નાળાની અંદર છોડવામાં આવે છે ત્યારે એ રાસાયણવાળું પાણી હોય છે અને એ પાણી જ્યારે ભૂમિ પ્રદૂષણની અંદર ભળશે તો એના કારણે એ ભૂમિ જે હશે એ જમીન હશે એ કેવી થશે, ખરાબ હાલતમાં થઈ જશે અને એ પ્રદૂષણવાળી થઈ જશે. એના કારણે આ ઘરના પાણી પણ ખુલ્લા છોડી દેવામાં આ તમામે તમામ પરિસ્થિતિના કારણે આ ભૂમિ પ્રદૂષણ ખૂબ જ વેઠવા લાગી છે. ઉદ્યોગો કે કારખાનામાં વાળા જરૂર હોય તેવા કારખાના વધુ જમીન પ્રાપ્ત કરે છે. હવે શું છે, ઉદ્યોગો કે કારખાના વાળા જરૂર હોય તેના કરતા વધુ જમીન પ્રાપ્ત કરે છે. હવે ઉદ્યોગ ધંધા કોઈ પણ ઉદ્યોગ સ્થાપવા માટે એની જરૂરિયાત મુજબની જગ્યા હોય તો યોગ્ય છે, પણ જરૂરિયાત કરતા વધુ જગ્યા
એ રોકે તો એ શું થશે? એના કારણે જ્યાં વિકાસ કરવાનો હશે, જ્યાં ઉત્પાદન કરવાનું હશે, ઉત્પાદન થશે નહીં. અને એ હેતુથી એ શું કરશે? વધુમાં વધુ ઉદ્યોગોની જમીન સાંકળી લેશે, ત્યારે આજુબાજુ જે વૃક્ષો હશે તમામ કપાઈ જશે, અને એના કારણે આ ભૂમિ પ્રદૂષણ એ ત્યાં પણ થવા લાગે છે. ત્યારબાદ ઉદ્યોગોનો વિકાસ સારી ખેતીલાયક જમીન પર થાય છે. બીજું શું જવાબદાર છે ભૂમિ પ્રદૂષણ માટે? કે ઉદ્યોગોનો વિકાસ જ્યાં ખેતીલાયક જમીન છે ત્યાં વિકાસ વધુ પ્રમાણ થાય છે. જ્યાં પથ્થર એરિયા હોય, જ્યાં પછાત એરિયા હોય, જ્યાં ખેતી થતી નથી, વધુ પ્રમાણમાં ઉત્પાદન મેળવી શકાય એવી જમીન નથી, ત્યાં ઉદ્યોગો જો સ્થપાતા હોય તો યોગ્ય છે, પણ એવી જગ્યાએ ઉદ્યોગો વધુ પ્રમાણમાં સ્થપાતા નથી. તો આ પણ આ ભૂમિ પ્રદૂષણના જવાબદાર છે. ઉદ્યોગો પોતાનો નકામો કચરો, ઘન કચરો જમીનમાં નાખી રાખે તો બીજું શું કરે? કે ઉદ્યોગો જે ઉદ્યોગોમાંથી પ્લાસ્ટિક, ઘન કચરો એ જો નીકળશે, એ સીધે સીધો ક્યાં કરશે? ભૂમિની અંદર ફેંકી દે, જમીનની અંદર ફેંકી દેશે, અને એ જ્યારે જમીનની અંદર ભળશે ત્યારે એ જે જમીન હશે એ આખી દૂષિત થઈ જશે. આવા કારણે પણ ઘણા બધા પ્રદૂષણો થતા હોય છે. બીજું શું થાય કે ઉદ્યોગોની અંદર નકામો કચરો, ઘન કચરો હોય એ બહાર ફેંકી દેવામાં આવે, એના કારણે આજુબાજુ જે ખેતીલાયક જમીન હોય એ ખેતીલાયક જમીનની અંદર પણ એ કચરો ભળશે, અને એના કારણે બાજુનું જે ખેતર જે ખેતીલાયક ખેતી માટે ઉપયોગી છે એ પણ જમીન બગડી જશે. અને આવી બધી ઘણી બધી પરિસ્થિતિ આ ભૂમિના પ્રદૂષણના કારણે થતી હોય. બીજો, પ્લાસ્ટિકનો ઉપયોગ ખૂબ જ મોટા પ્રમાણમાં થવા લાગે, જમીન ભળતું નથી. હવે પ્લાસ્ટિકનો ઉપયોગ તમે જોયું છે આજના યુગની અંદર પ્લાસ્ટિક વધુ પ્રમાણમાં ઉપયોગ થાય છે, પણ એ પ્લાસ્ટિક જમીનની અંદર ભળતું નથી, સડતું નથી, તો એ કારણે એના કારણે પણ ભૂમિ પ્રદૂષણ વધુ પ્રમાણમાં ફેલાય છે. ખેડૂતો દ્વારા વધુ ઉપજ માટે રાસાયણિક ખાતરનો ખૂબ બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે. હવે શું થાય છે? ખેડૂતો કઈ રીતે જમીનને દૂષિત કરે છે? તો ખેડૂતો વધુ ઉપજ મેળવવા માટે, કોઈ પણ પાકની વધુ ઉપજ મેળવવા માટે એ રાસાયણિક ખાતરો એ શું કરશે? જમીનની અંદર ભેળવશે, અને એ જમીનની અંદર ભળતા શું થશે કે એના કારણે ઉપજ તો વધુ મેળવશે, એની સાથે જે રાસાયણિક ખાતરો છે એના કારણે જે જીવાણુઓ છે જમીનની ઉત્પાદકતા માટે, જે જીવાણુઓ છે એ જીવાણુ શું થશે? નાશ પામશે, અને એના કારણે એ જમીન લાંબા ગાળે શું થશે? પ્રદૂષણવાળી થશે, ભૂમિ પ્રદૂષણ થશે. ત્યારબાદ ઉદ્યોગો અને ગટરના પાણીનો ઉપયોગ જમીન ઉપજાઉ જમીનમાં થવાથી અનાજ, હવે બીજું શું થાય કે ગટરો અને ઉદ્યોગોના પાણી, અમુક લોકો એ પાણી લઈ અને એમાંથી અનાજ, શાકભાજી એ બધું ઉત્પાદન કરે છે, પાક આ તમામે તમામ દૂષિત થાય એવી તમામે તમામ એમાંથી ઉત્પાદન કરે, અને એ ઉત્પાદન કરવાના કારણે બીજું શું થશે કે લોકોને સાથે સાથે નુકસાન થશે, કેમ કે એમાંથી જે રાસાયણિકયુક્ત પાણી હશે, જે જમીનમાંથી જે પાણી, જે ગટરનું પાણી એ તમામે તમામ ઉપયોગ કરી અને એમાંથી જે આ શાકભાજી અનાજ એ બધું ઉત્પાદન કરશે, એના કારણે શું થશે? ક્ષય, હાડકાના રોગો આ તમામ થવાની સંભાવના રહે છે. તો આવી પરિસ્થિતિ ખૂબ જ વધારે પ્રમાણમાં થવા લાગી. આ તમામે તમામ ભૂમિ પ્રદૂષણ છે. જીવાણુ અને જમીનને ઉપજાઉ બનાવે તેવા નાશથી જમીન બિન ઉપજાઉ બને છે. હવે જીવાણુઓ જે જમીનની અંદર જે જીવાણુઓ રહે છે, અળસી આ તમામે તમામ જે જમીનની અંદર રહેલા છે એ જ્યારે જંતુનાશક રાસાયણિક ખાતરો વાપરવામાં આવે એના કારણે એ બધા નાશ પામે છે, અને એ જે ઉપજાઉ જમીન જે બનાવે છે એના કારણે એ નાશ પામશે, પછી શું થશે? બિન ઉપજાઉ થવા લાગશે. તો આવી પરિસ્થિતિ પણ આજે ભૂમિ પ્રદૂષણની થવા લાગી. ભૂમિ પ્રદૂષણને અટકાવી શકીએ એમ છીએ. હવે ભૂમિ પ્રદૂષણને અટકાવવા માટે આપણે શું કરવું જોઈએ? કયા કયા પગલાં લેવા પડશે? તો એના માટે પ્લાસ્ટિક અને કેમિકલનો જરૂર પૂરતો જ ઉપયોગ કરવો. હવે પ્લાસ્ટિક અને કેમિકલ જે ઉપયોગ છે એનો જરૂર પૂરતો જ, જેટલી જરૂર હોય એટલા પ્રમાણમાં જ ઉદ્યોગ ધંધાની અંદર ઉપયોગ કરો, એનાથી બધું ઉપયોગ કરવો નહીં. એવા કડક નિયંત્રણો લાવી શકાશે તો પણ આ ભૂમિ પ્રદૂષણ ઘટાડી શકાય. બીજું, ઉપજાઉ જમીનમાં ઉદ્યોગો સ્થાપવા ન જોઈએ. ઉપજાઉ જમીન જ્યાં વધુ પ્રમાણમાં આવક મેળવી શકાય, ખેતીલાયક જમીન જે છે એની અંદર આ ઉદ્યોગો ના સ્થપાય એવી વ્યવસ્થા કરવી પડશે. એટલે કે જ્યાં ખેતીલાયક જમીન નથી, પથ્થરિયાળ જમીન છે, રેતાળ જમીન છે, એ જમીનની અંદર ઉદ્યોગો જો સ્થાપવામાં આવશે તો ખેતીની જમીન છે એ બગડશે નહીં, એના કારણે ભૂમિ પ્રદૂષણ ઓછા પ્રમાણમાં થશે. રાસાયણિક ખાતરને બદલે જૈવિક ખાતરનો ઉપયોગ કરવો પડશે. હવે રાસાયણિક ખાતરો જે છે એના બદલે જૈવિક ખાતર કે કૃત્રિમ ખાતર જે છે છાણિયા એવાનો ઉપયોગ કરવો જોઈએ, અને દેશી ખાતર વાપરવા જોઈએ. હવે એના કારણે દેશી ખાતરો જે કૃત્રિમ રીતે જે પશુઓના છાણમાંથી જે ઉત્પાદન કરવામાં આવે છે એવા ખાતરનો ઉપયોગ કરવો જોઈએ, તો જ એ યોગ્ય પ્રમાણમાં ભૂમિ સચવાઈ રહેશે. જંતુનાશક દવાઓ ઓછા પ્રમાણમાં ઉપયોગ લેવો જોઈએ. બીજું શું કરવું પડશે? ભૂમિ પ્રદૂષણ ઘટાડવા માટે બીજા કયા પરિબળો લેવા પડશે? તો જંતુનાશક દવાનો ઓછો પ્રમાણમાં ઉપયોગ, કે જરૂર પૂરતો જ, જેટલી જરૂર હોય એટલા પ્રમાણમાં જ વાપરવો, એનું વધુ ઉપજ મેળવવા માટે આ જંતુનાશક દવાનો ઉપયોગ કરવો જોઈએ નહીં. પ્લાસ્ટિક ઘન કચરાને બાળી રિસાયકલ કરી અને તેનો ફરી એનો ઉપયોગ કરવો, યા તો
એનો ફરી ઉપયોગ ન કરવો એના માટે પણ એને જવાબદાર લેવું પડશે. એટલે કે પ્લાસ્ટિક ઘનકચરો હોય તો અમુકને એને બાળી અને એમાંથી જે અમુક મટીરિયલ વચ્ચે એનો પાછો ફેર ઉપયોગ કરી અને પાછું ફેર એ મટીરિયલ ઉત્પાદન કરવામાં આવશે તો પણ બચી શકશે, યા તો પછી એનો હાવકે નાશ કરવો જોઈએ તો આ ભૂમિ પ્રદૂષણ ઓછા પ્રમાણમાં થશે. બીજું, પરંપરાગત સ્ત્રોતોનો ઉપયોગ કરો. પરંપરાગત કે ઘણી બધી તમે જોયું હશે કે સોલારો આ બધા જે હાલના જમાનામાં ઉપયોગ થવા લાગ્યું છે એના કારણે આ પરંપરાગત જે સ્ત્રોતો છે એનો પણ વધુ પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ. એમાં લીલા પડવાશ, નવી ટેકનોલોજીનો ઉપયોગ. હવે લીલા પડવાશ, ઘણીવાર તમે વૃક્ષોના પાંદડા, ઘણીવાર ઘન કચરો આ બધો સડવાથી એમાંથી જે ખાતર ઉત્પાદન થશે એ સારા એવા પ્રમાણમાં યોગ્ય પ્રમાણમાં હશે અને એ યોગ્ય પ્રમાણમાં મેળવી શકાશે. આવા જે છે એનો ઉપયોગ કરી અને એનો જમીનને યોગ્ય પ્રમાણમાં ઉપજાઉ બનાવે. બીજું, પાણી બચાવે અને પ્રદૂષણ પણ રોકે જે જમીન ટપક સિંચાઈ પદ્ધતિ. હવે બીજું, પાણી પણ ઓછું પ્રમાણમાં વપરાશે અને જમીનને પણ બચાવશે અને પ્રદૂષણ પણ રોકશે એવી આ ટપક સિંચાઈ પદ્ધતિનો પણ ઉપયોગ કરવો જોઈએ અને સારા એવા પ્રમાણમાં આ યોગ્ય પ્રમાણમાં આ ભૂમિ પ્રદૂષણ અટકાવવા માટેના આપણે ઉપાયો જોયા. આજે મિત્રો આપણે હવાનું પ્રદૂષણ અને ભૂમિ પ્રદૂષણ આ બંનેની અંદર યોગ્ય પ્રમાણમાં વિસ્તાર જોયા અને આગળનું આપણે આજે પ્રદૂષણ જોઈશું, ધ્વનિ પ્રદૂષણ. આપણે જોયું હવાનું પ્રદૂષણ અને ભૂમિ પ્રદૂષણ અને ત્રીજા નંબરમાં આપણું પ્રદૂષણ છે ભૂમિ પ્રદૂષણ. હવે ધ્વનિ પ્રદૂષણ. તો મિત્રો, ધ્વનિ પ્રદૂષણ કઈ રીતે ફેલાય છે, કોને કોને જવાબદાર છે અને કઈ રીતે એનો આપણે આજે ભોગ બની રહ્યા છીએ તો એમાં જોઈએ. પહેલું કે કારખાનાઓમાં ચાલતા યંત્રો વાહનો કારણે અવાજ ઊંચો હોય છે. હવે કારખાનાઓ તમે જોયા છે, મોટા મોટા જે કારખાનાઓ, લોખંડ પોલાદના કારખાના હોય એની અંદર જે યંત્રો છે એનો અવાજ વધુ પ્રમાણમાં હોય. એ અવાજના કારણે ઘણીવાર કાનની અંદર બહેરાશ આવી જાય, ચીડિયાપણું આવી જાય. આ ઘણી બધી પરિસ્થિતિઓ આજે આપણે ભોગવવી પડે છે. કેમ? કે આ ધ્વનિ પ્રદૂષણના કારણે. હવે કારખાનાઓની અંદર મોટા મોટા યંત્રો વાહનોના કારણે, હવે અમુક વાહનો એવા હોય કે એની પીયુસી પતી ગઈ હોય તો એ વાહનો અવાજ વધુ પ્રમાણમાં ઘોઘાટ કરતા હોય. હવે એના કારણે આજુબાજુની જે પરિસ્થિતિ છે એ આખી ખોરવાઈ જાય. કે વ્યક્તિ જે શાંત વાતાવરણમાં રહેતો હોય એની આખી પરિસ્થિતિ બદલાઈ જતી હોય. તો એ વાહનો અને કારખાનાઓમાં ચાલતા યંત્રો છે એના કારણે પણ ધ્વનિ પ્રદૂષણ ફેલાય. બીજું, પ્રજા, સમગ્ર વિશ્વની પ્રજા ઉત્સવ પ્રિય છે. હવે આપણે પણ ખબર છે કે કોઈ પણ ઉત્સવ હોય તેની અંદર ધામધૂમથી ઉજવવા માટે આપણે પ્રેરિત હોઈએ છીએ, ઉત્સાહી હોઈએ છીએ. તો એ આ પ્રજા ઉત્સવ પ્રિય છે એની સાથે સાથે એ ઉત્સવની અંદર તેનાથી પ્રજા પ્રદૂષણ થાય છે. ઉત્સવની અંદર પણ ડીજે, લાઉડસ્પીકરો, ઘણીવાર મોટા અવાજે નાચવું, ઘોઘાટ કરવા, આ બધા પરિસ્થિતિના કારણે, ઉત્સવ પ્રિય હોવાના કારણે એ તો સાથે સાથે ઉત્સવ મનાવે જ છે પણ એ સાથે સાથે ધ્વનિ પ્રદૂષણ પણ ફેલાતું હોય છે. બીજું, ચૂંટણી કે રમતોના વિજય થવાથી મોટા પ્રમાણમાં ફટાકડા ફોડવા, વાજિંત્રો વગાડવા. હવે આપણે જોયું છે કે ચૂંટણી યા તો રમતોની અંદર કોઈ જીત મેળવેલી હોય તો એ વ્યક્તિ ઘણીવાર વાજિંત્રો મોટા પ્રમાણમાં વગાડે યા તો ફટાકડા વધુ પ્રમાણમાં ફોડે તો એના કારણે પણ ધ્વનિ પ્રદૂષણ થતું હોય. તો એ પરિસ્થિતિના કારણે ઘણીવાર આખી જે પરિસ્થિતિ, જે યોગ્ય પ્રમાણમાં સંકલન ચાલતું હોય એ આખું ખોરવાઈ જતું હોય. તો આ પણ ધ્વનિ પ્રદૂષણને એક જવાબદાર છે. બીજું, બસ, રિક્ષા, દ્વિચલી વાહનો મોટા પ્રમાણમાં અયોગ્ય જગ્યાએ પાર્કિંગ કરવાથી. હવે દ્વિચલકી વાહનો હોય, રિક્ષા હોય, મોટી બસ હોય, આ વાહનો એક જ જગ્યાએ એકઠા કરવામાં આવે ઘણીવાર, એના કારણે પણ આ ધ્વનિ પ્રદૂષણ ફેલાય. કેમ કે જે પાર્કિંગની વ્યવસ્થા હોય ન હોય, છૂટી જગ્યા ન હોય અને ઓછી જગ્યામાં વધુ વાહનો ભીડ થઈ જશે એના કારણે પણ આ પરિસ્થિતિ સર્જાતી હોય છે. ટ્રાફિકની સમસ્યા હોય ઘણીવાર, એની અંદર પણ ઘણીવાર ધ્વનિ પ્રદૂષણ ફેલાય. કેમ કે એક જ જગ્યાએ બધા વાહનોનો અવાજ ભેગો થશે અને એના કારણે પણ આ ધ્વનિ પ્રદૂષણ ફેલાતું હોય. તો આ તમામે તમામ આપણે ભોગ બનીએ. બીજું, ઘોઘાટથી હવે બીજું શું થશે આપણને, માનસિકની અંદર કઈ રીતે, મગજની અંદર કઈ રીતે આ જવાબદાર નીવડશે, તો એની અંદર ઘોઘાટથી બહેરાશ ઉપરાંત માનસિક સ્વાસ્થ્ય ઉપર ચીડિયાપણું પણ વધી જાય. હવે માનસિક સ્વાસ્થ્ય પર અસર પડશે, એની સાથે સાથે જે મગજ શાંત રહે છે એની સાથે સાથે ચીડિયાપણું, એકબીજા ઉપર ચીડાવવું, આવી બધી પરિસ્થિતિ પણ આ ધ્વનિ પ્રદૂષણના કારણે ફેલાતી હોય છે. બીજું, હોસ્પિટલ કીટકો અને જીવાણુઓ આપણે ઉપયોગીતા નાશ પામે છે. હવે જે કીટકો અને જીવાણુઓ છે જે આપણા માટે ઉપયોગી છે એ ધીરે ધીરે નાશ પામવા લાગશે. કેમ કે આવા પ્રદૂષણથી એ પણ ધીરે ધીરે દૂર જવા લાગશે. જ્યાં પ્રદૂષણ ઓછું હશે, ધ્વનિ પ્રદૂષણ ઓછું હશે, ત્યાં એ વસવાટ કરશે. આવી પરિસ્થિતિ પણ આ પ્રદૂષણના કારણે ફેલાતી હોય છે. બીજું, હોસ્પિટલ હોય યા તો કોઈ શાળા, દવાખાના ને એની અંદર લખેલું છે નો હોર્ન, યા તો સાયલેન્સ સિગ્નલ લગાવેલું હોય. શાના માટે મિત્રો? કે ત્યાંના જે દર્દી હોય
એ જે જીવાણુઓની જરૂરિયાત છે, જેની જરૂરિયાત જે છે એ ઓછા પ્રમાણમાં થશે, કેમ કે જ્યાં ઘોઘાટ હોર્ન વધુ હોય ત્યાં એના કારણે માનસિક સ્વાસ્થ્ય જેનું જે છે વિપરીત અસર એ વધુ પ્રમાણમાં પડે અને એના કારણે દર્દીને પણ વધુ પ્રમાણમાં તકલીફ પડે. શાળાની અંદર પણ ઘણી વાર લગાવેલું હોય ન હોવાનું આ બધું આજુબાજુ, કેમ કે જે માનસિક એક જ સ્વાસ્થ્ય એક જ કેન્દ્ર કરેલું હોય એ આખું આ ધ્વનિ પ્રદૂષણના કારણે બદલાઈ જતું હોય. ત્યારબાદ વધુ પડતા અવાજ કરતા વાજિંદ્રો વગાડવા ન જોઈએ. હવે આના માટે શું જવાબદાર રહેવું પડશે? ધ્વનિ પ્રદૂષણ ઓછું કરવા માટે આપણે કઈ જવાબદારી નિભાવવી પડશે અને એના કારણે આપણે ધ્વનિ પ્રદૂષણ ઓછું કરી શકીએ? જે વધુ પ્રમાણના વાજિંદ્રો હશે, ઊંચા અવાજના જે વાજિંદ્રો હશે એને વગાડવા ન જોઈએ. બીજું, ફટાકડા ફોડવા યોગ્ય સમયે સર્વિસ કરાવવું વાહનોની, ફટાકડા ઓછા પ્રમાણમાં ફોડવા. એટલે કે ફટાકડા જે વધુ પ્રમાણમાં ફોડીએ તે દારૂગોળો એને ઓછા પ્રમાણમાં ઓછું પ્રદૂષણ કરે, ધ્વનિ પ્રદૂષણ ઓછું કરે એવા ફટાકડા ફોડવા જોઈએ. બીજું, યોગ્ય સમયે વાહનની સર્વિસ કરાવવી જોઈએ, કેમ કે વાહનોની અંદર પણ જે અમુક ટાઈમે અવાજ આવે છે અવાજના કારણે પણ ધ્વનિ પ્રદૂષણ વધુ પ્રમાણમાં ફેલાય, એની પણ યોગ્ય પ્રમાણમાં સર્વિસ કરાવે. કેમ કે એના કારણે ધ્વનિ પ્રદૂષણ તો ફેલાશે પણ એના કારણે હવા પ્રદૂષણ પણ ફેલાશે. તો બંને પ્રદૂષણને જવાબદાર આ જે વાહનો છે એને પણ યોગ્ય પ્રમાણમાં ઠારવવા જોઈએ. બીજું, પીયુસીનો કડક અમલ કરાવવા જોઈએ. હવે પીયુસી જે વાહનોના એન્જિનો વીક છે એવી પીયુસી જે છે ઘટાડવાની હોય એ પીયુસીને પણ નિયમો કડક બનાવવા જોઈએ. એના કારણે પણ ધ્વનિ પ્રદૂષણ ઓછું કરી શકાશે અને હવા પ્રદૂષણ પણ એની સાથે સાથે ઓછું કરી શકાશે. તો આ જવાબદાર રહેશે. બીજું, વાહનો અવાજ ઘટાડવા રસ્તાની આજુબાજુ વૃક્ષો વાવવા જોઈએ. વાહનોનો અવાજ ઘટાડવા માટે તમે ઘણી વાર જોયું છે હાઈવેની આજુબાજુ વૃક્ષો વાવવામાં આવે. શા માટે મિત્રો? કે વાહનોનો અવાજ એકદમ ઘોઘાટ ઓછા પ્રમાણમાં થાય, ફેલાઈ જાય અને પ્રદૂષણ પણ ઓછું થાય. એના કારણે રસ્તાઓની આજુબાજુ રસ્તાઓ પહોળા કરવા જોઈએ અને રસ્તાઓની આજુબાજુ વૃક્ષો વાવવા જોઈએ. બીજું, એની સાથે સાથે વસ્તી ગીચતાને નિયંત્રણ રાખવી જોઈએ અને વનીકરણ કરવું જોઈએ. વસ્તી ગીચતા, ઓછી જગ્યામાં વધુ વસ્તી રહે છે એવી જગ્યાને ઓછા પ્રમાણમાં વસ્તી ગીચતા રાખવી જોઈએ. કેમ કે ઓછી જગ્યામાં વધુ વસ્તી રહે છે તો એના કારણે પણ ઘોઘાટ વધુ પ્રમાણમાં થશે અને એના કારણે પણ ધ્વનિ પ્રદૂષણ ફેલાશે. એવી જગ્યાઓનું ઓછા પ્રમાણમાં એટલે કે વનીકરણ કરી અને વધુમાં વધુ જે પબ્લિક છે એ બીજી જગ્યા ઉપર રહેવા જાય અને વસ્તી ગીચતા છે ઓછા પ્રમાણમાં થાય એનું પણ આપણે દેખરેખ રાખવી પડશે. બીજું, એની સાથે સાથે રસ્તાઓ પહોળા કરવા, ટ્રાફિકની સમસ્યા હોય ત્યાં વન વે બનાવવા. હવે બીજું શું કરવું પડશે? કે રસ્તાઓ પહોળા કરવા, ટ્રાફિકની સમસ્યા હોય ત્યાં વન વે બનાવવા. આ તમામે તમામ આપણે જવાબદાર નિવડવું પડશે તો જ આ ધ્વનિ પ્રદૂષણ આપણે ઘટાડી શકીશું. એની સાથે સાથે ગાંધીજીએ કહેલું છે ઘણીવાર પાણીની અંદર, કે કહેલું કે જળ એ જમીન અને જંગલ એ સામુદાયિક સ્ત્રોત છે. એનો ઉપયોગ એ સૌનો એક સહિયારો છે, સામુહિક છે અને સમાન છીએ અને વેપારની વસ્તુ બનાવવા નૈતિક ગુનો છે. હવે ગાંધીજીએ કહેલું કે જે સામૂહિક સ્ત્રોત તરીકે એટલે કે જળ અને જમીન જંગલો આ સામૂહિક સ્ત્રોત છે, કે કુદરત તરફથી મળેલી જે વસ્તુઓ છે એનો વેપાર કરવો, વેપારની વસ્તુ બનાવી એ નૈતિક ગુણો છે. કેમ કે એને યોગ્ય પ્રમાણમાં મનુષ્ય પોતાની જવાબદારી માટે ઉપયોગમાં લઈ શકશે એવું યોગ્ય પ્રમાણમાં રહેશે. કેમ કે જો મનુષ્યનો વેપાર બનાવી દેશે, કેમ કે પાણી જંગલ યા વૃક્ષો આનો જો યોગ્ય પ્રમાણમાં એટલે કે પોતે મનુષ્ય વેપારની જો વસ્તુ બનાવી દેશે તો એ ગમે ત્યારે ખૂટવાનો પ્રયત્ન રહેશે. તો એ નૈતિક ગુણ આપણામાં હોવા જોઈએ કે એનો સામૂહિક સ્ત્રોત છે, તમામ લોકોને સહિયારો સ્ત્રોત છે. તો એ રીતે ગાંધીજીએ કહેલું છે. બીજું, માનવ નિર્મિત સમસ્યાઓમાં પાણીનું પ્રદૂષણ અગ્રસ્થાને છે. હવે ઘણીવાર જોયું છે તમે પાણીનું, ઘણીવાર અદૂષિત પાણી બગડતું હોય છે, જરૂરિયાત કરતાં વધુ પાણી વેફેક થતું હોય છે, એનો પણ અટકાવો કરવો જોઈએ. તો પણ પાણીનું યોગ્ય પ્રમાણમાં અમૂલ્ય આપણે સમજી શકીશું અને એ સાથે સાથે એનો ઉત્તર આપણી તૈયારી, સામૂહિક અને જનચેતનાની જવાબદારી બની ગઈ છે. કેમકે પાણીનું જે આપણે યોગ્ય પ્રમાણમાં ઉપયોગ કરીશું તો જ એ સમયે તૈયારી અને યોગ્ય પ્રમાણમાં જવાબદાર નીવડશે. મિત્રો, આજે આપણે જોયા ધ્વનિ પ્રદૂષણ, હવાનું પ્રદૂષણ અને ભૂમિ પ્રદૂષણ, ત્રણ પ્રદૂષણની સાથે સાથે બીજું આપણે છેલ્લો આપણો ટોપિક હતો પાણીનું કઈ રીતે બચાવ કરવો જોઈએ. કેમ કે ગાંધીજીએ ઘણું બધું પાણી ઉપર નિર્મિત લખેલું છે, પણ એની સાથે આપણા અભ્યાસક્રમની અંદર આજે બે જ વાક્યો હતા કે પાણીનું યોગ્ય પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ. એની સાથે સાથે જે વનીકરણની સાથે સાથે જે પાણીનો યોગ્ય પ્રમાણમાં એટલે કે વૃક્ષો વાવીશું તો જ પાણી યોગ્ય જવાબદાર સચવાઈ રહેશે એનો પણ યોગ્ય પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ. બીજું, એની સાથે સાથે કે સામૂહિક તરીકે એટલે કે તમામનો સહિયારો ભાગ છે એનો પણ યોગ્ય પ્રમાણમાં, તમામ જંગલો જમીન અને પાણી આનો સામૂહિક સ્ત્રોત છે તો એનો વેપાર ના થાય એ પણ જવાબદારી સાચવી રાખવી જોઈએ. અને એ સાથે સાથે આ જવાબદાર પાણીનો પણ યોગ્ય પ્રમાણમાં, ઓછા પ્રમાણમાં લોકો વાપરે, જરૂરિયાત મુજબ પાણી વાપરે એનો પણ યોગ્ય પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ. એ
આજે આપણે જોયું તો અહીંયા આપણો પાઠ નંબર બે પર્યાવરણીય પ્રદૂષણ જે હતું એની અંદર આપણે અલગ અલગ પ્રદૂષણો જોયા અને છેલ્લે જે પાણીનો ટોપિક હતો એ જોયું. અહીંયા આપણો પાઠ પૂર્ણ કરીએ છીએ. કોઈને કોઈ પ્રશ્ન હોય તો જાણ કરજો. નમસ્કાર.